જગન્નાથની યાત્રા હવે કલાકોની રાહ જોઈ છે, ત્યારે દ્વારકાધીશના જે શંકરાચાર્ય છે, સૂર્યાચાર્યજી, એ આપણી સાથે છે. અહીંયા તેઓએ દર્શન પણ કર્યો છે, આપણી તેમની સાથે વાત કરીશું. જગતગુરુજી, આપ યહાં પર આયે હુએ હૈ, આપને દર્શન કિયા, દો સાલ કે બાદ ભગવાન ઇસ બાર નિકલને વાલે હૈ, કૈસી ભાવના હૈ આપકી? એસા લગ રહા હૈ હમકો કે જો જન્માષ્ટમી ઉત્સવ હોતા હૈ ઉસી તરહ સે હમારા આજ યે જગન્નાથજી કા ઉત્સવ કા આનંદ હમે આ રહા હૈ. હમને દો સાલ કૈસે નિકાલે, હમ લોગ કો માલૂમ હૈ, હમ લોગ કે મંદિર બંધ, સબ બંધ, તો એસા લગતા થા કે હમારે સેને મેં કોઈ વાર કર રહા હૈ ઓર હમારે ભગવાન કા દર્શન નહીં હો રહા હૈ, હમારી રથયાત્રા નહીં હો રહી હૈ, તો ઇસકા હમારે દિલ મેં બહોત દુઃખ હો રહા થા. પર આજ ઇસ સાલ યે ઇતની બડી ઉપલબ્ધિ મેં આજ ગુજરાત રાજ્ય કે પ્રધાનમંત્રીજી, ગૃહમંત્રીજી, મુખ્યમંત્રીજી ઓર યહાં કે મંત્રીજી સરેશ, ઇન્હોને ઇતના અચ્છા બંદોબસ્ત લગાને કા વચન કિયા ઓર કહા કે જીતની અચ્છી તરહ સે હમ યાત્રા કો સજા સકે, દિખા સકે, મીડિયા કો હમ બોલ સકે ઓર ઘર ઘર મેં હમારા હિન્દુ કા પ્રચાર હો જાય, યે હિન્દુ રાષ્ટ્ર બન જાય, યે હિન્દુ રાષ્ટ્ર કે સાથ સાથ હર ઘર મેં આજ જો હમારે ધર્મ કી ગાથા બંધ કરને કે પ્રયાસ ચલ રહા હૈ, ઉસે ખુલે આમ ખોલ કે હર રસ્તે પર જૈસે પહેલે સે હમારા ભગવાન કા દર્શન હોતા થા, જગન્નાથજી કી યાત્રા સુનતે હી લોગો કે મન મેં એસા આતા થા કે મુજે ઉસમે શામિલ હોના હૈ, ક્યોંકિ મેરા ભગવાન હૈ. યે જો ભગવાન પ્રતિ જો આદર હૈ, યે દો સાલ સે દબા પડા થા ઓર આજ ઉસકો એસા ઉજાગરા મિલ રહા હૈ કે લોગ કલ આને કે લિયે મિલેગા કે નહીં, દર્શન કરને કે લિયે મિલેગા કે નહીં, ઇસકા મુજે ભી એસા હુઆ, ઇસલિયે મેં ભી એક દિન પહેલા આકે ભગવાન કે ચરણ મેં દર્શન કરને કા ઈચ્છા કિયા ઓર આજ ઇધર હમારે મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજજીને ઓર યહાં કે સારે સંસ્થાનને પ્રશાસનને મુજે યહાં આને કે લિયે સંમત કિયા. યે મેરે લિયે બહોત સૌભાગ્ય હૈ કે એક મેરે દેવતા કે રથયાત્રા કા દર્શન એક દિન પહેલે કરને કા આનંદ મુજે મિલા, કે જૈસા લગા કે મેરે માં બાપ ભગવાન સમય મિલા, યે મુજે એહસાસતા હુઆ. ખાસ કરકે આપને કહા હિન્દુ રાષ્ટ્ર કી બાત કહી, રાજસ્થાન મેં જિસ તરહ કી ઘટના ઘટી હૈ, આપકો ખ્યાલ હૈ વહાં વિરોધ પ્રદર્શન હો રહા હૈ, સબ કુછ હો રહા હૈ, એસી ઘટનાઓ કો આપ કૈસે દેખતે હૈ? દેખિયે યે ઘટના મતલબ હમારે કમજોરતા કા પ્રતીક દિખાઈ દે રહા હૈ, લોગ હમે કમજોર સમજ રહે હૈ, લેકિન હિન્દુસ્તાન કે અંદર હમ સબ સનાતની હૈ ઓર સનાતની હોને કે નાતે યે જો ભી કૃત્ય કર રહે હૈ યા કિસી બુરી તરહ કે કૃત્ય કો રસ્તા દે રહે હૈ, મેં ઉનકો ઇસ આપકે દ્વારા મેં ચેતવણી દેના ચાહતા હું કે યદિ અગર આપ ઇસી તરહ સે હમે કમજોર સમજને કા પ્રયાસ કિયા તો આપકો નહીં માલૂમ હૈ કે યહાં ક્યા હો જાયેગા. મેં જગતગુરુ સૂર્યાચાર્ય કૃષ્ણદેવાનંદગીરી મહારાજ, સૂર્યપીઠ મુરલી મંદિર દ્વારકા, જૂના અખાડે કે પ્રમુખ જગતગુરુ બોલતા હું ઓર બડી જવાબદારી સે બોલતા હું કે હમારે આસ્થા કો ઠેસ પહોંચાના, હમારે ધર્મ કે પ્રતિ કોઈ ગલત સોચના યે સંભવ નહીં હૈ. યે લોગો કો સોચ લેના ચાહીએ કે જો લોગ યે ગલત કૃત્ય કર રહે હૈ, ઇનકી જ્યાદા લંબા ઇમે લંબાઈ ચલેગી નહીં. ભારત કે પ્રધાનમંત્રી ઓર ગૃહમંત્રી ઇસલિયે સક્ષમ હૈ, મેરા વિશ્વાસ હૈ કે ઇન લોગો કી જો લાસ્ટ તક કી છડા હૈ ઉસકો પકડ કે ઇસકો નેસ્ત નાબૂદ કરેગા ઓર હમારે જૈસે સંત લોગો કો ખુલેઆમ ચલને કા એક મોકા દેગા. હમને ભારત કે સભી સંતો કો આહવાન કિયા હૈ ઇસ ચીજ કો જાગૃતતા કરે, જૈસે પાલઘર હત્યાકાંડ કા જાગૃતતા મેને કિયા હૈ ઓર પૂરે ભારત કો
जागृत किया कि ये साधु संतों को, ये हमारे धर्म को कोई दबाने का कोशिश कर रहा है, हत्या करके दिखाना चाहता है कि हम तुमसे अलग है, लेकिन नहीं, आप हमारे ही पूर्वजों के संतान हैं, ये मत भूलो, किसी के बहकावे में मत आओ और देश में हिंदू की एकता को चैलेंज मत करो, क्योंकि चैलेंज करने से यहाँ की व्यवस्था बिगड़ सकती है लेकिन धर्म नहीं बिगड़ सकता है, ये भगवान कृष्ण ने कहा है। स्वाभाविक है, यहाँ जगतगुरु सूर्यप्रकाश जी देव एमने स्पष्टपणे एक बात कही है कि अहियाँ तेओ आव्या छे हिंदू राष्ट्रनी तेमने वात करी छे, साथे जे घटना घटी छे तेमनी निंदानी साथे एवा तमाम लोकोने तेओ अहियाँथी चिमकी आपी छे, एक हिंदुओंनी जे एमने एनी गाथा छे, एनी परंपरा छे, एनी संयमता छे, એને પરખવાનું, એનું પરીક્ષણ કરવાનો પ્રયત્ન કોઈ પણ ના કરે। અમારો કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં તમને કહેજો। જો તમે અમારા યુટ્યુબના દર્શક હો તો તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો, અને જો તમે અમને ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો તમે લાઇક કરજો અને શેર કરજો। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે। આપણું અમદાવાદ હરિયાળું અમદાવાદ, ગામ આખું ભેગું થઈને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષ છે, આપણે એક જગ્યા ગામમાં શોધી કાઢીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વૈશ્વિક જલવાયુ પરિવર્તનના નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે વડવન બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 21 માર્ચના રોજ ગાંધીનગરથી વડવન બનાવવાનો શુભારંભ કરેલ તથા વિકાસ પથના માર્ગદર્શક ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત તારીખ 14 એપ્રિલ 2022ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ ડિવાઇન રોડ સાયન્સ સિટી સોલા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રિય 75 વડ વૃક્ષનું રોપણ કરી વડવન બનાવવાનો શુભારંભ માનનીય મેયર શ્રી કિરીટભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, કમિટીના ચેરમેન શ્રી અને ડેપ્યુટી ચેરમેન શ્રી, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહરાજી, સંગઠનના હોદ્દેદારોએ વડ રોપી પ્રકૃતિ જતનના કાર્યમાં સહભાગી બન્યા। હરિયાળીમાં વૃદ્ધિ, પ્રકૃતિનું જતન કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન।